નમસ્કાર બાળકો, વિડીયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં પેજ નંબર 69 ઉપર જી એમાં કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેને આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે, એમાં આ રીતે ખરીદીની યાદી હતી. બરાબર, એમાં બટાકા હતા, બે પૂરના કેક, ચતુર્થાઉસ કીગડા, પછી ગાજર હતા, ત્રણ પૂરના ત્રણ ચતુર્થાઉસ કીગડા, અને દૂધીની કિંમત હતી, સોરી, દૂધી હતી એક પૂરના કેક તૃતીયાઉસ કીગડા. તો આપણે બટાકાના સોયધા હતા 22.50 રૂપિયા, અને ગાજરનું સોયધું હતું 67.50 રૂપિયા. બરાબર, હવે આપણે દૂધીની કિંમત શોધવાની હતી, ત્યારબાદ ત્રણેય મળીને કેટલા રૂપિયા આપવા પડશે કીર્તિને એ શોધવાનું છે. બરાબર, તો આપણે કાલે લાસ્ટ વિડીયોમાં બટાકાની કિંમત હતી 2 પૂર્ણાંક 1/4 ઉસના 22.50 રૂપિયા, ગાજરની કિંમત હતી 3 પૂર્ણાંક 3/4 ઉસ એટલે 67.50 રૂપિયા એટલે 67.50 રૂપિયા. બરાબર, હવે દૂધીની કિંમત આપણે શોધીએ બાળકો. તો ચાલો, દૂધીની એક કીગડા દૂધીની કિંમત શું છે બાળકો, તો આપણે પીરી યાદીમાં જોઈ લઈએ ને, કીર્તિની ખરીદીની યાદીમાં દૂધી છે એ 1 કિલોના 8 રૂપિયા છે. બરાબર, તો દૂધીની કિંમત બરાબર 1 કિગડા બરાબર 8 રૂપિયા છે. તો હવે આ કેટલી દૂધી છે, તો કે 1 કિગડા 1 પૂર્ણાંક 1/4 કિગડા બરાબર કેટલા થાય, 1 કિગડા વત્તા 1/4 કિગડા બરાબર. 1 કિગડા એટલે કેટલા થશે, તો કે 1 કિગડાની કિંમત છે 8 રૂપિયા, થાય 8 રૂપિયા થશે, વત્તા 1/4 કિગડા એટલે કેટલા થાય, 8 × 1/4 ઉસ. તો બાળકો, 8 ના અડધા કરવાના, અડધો કિલો છે, તો 1 કિલાના 8 રૂપિયા, તો અડધા કિલાના 4 રૂપિયા થશે, નહી તો જો 2 × 8 તો અહીં કેટલા આવ્યા, 4 રૂપિયા. તો 8 રૂપિયા વત્તા 4 રૂપિયા કેટલા થશે, 8 × 4 = 12 રૂપિયા. તો કેટલા થશે બાળકો, દૂધીની કિંમત 1 પૂર્ણાંક 1/4 ઉસ એટલે 1.5 કિલો દૂધીની કિંમત થશે 12 રૂપિયા. બરાબર, હવે આપણે ત્રણેય મળીને કેટલા, તો કે બટાકાના કેટલા રૂપિયા થશે, બટાકાની કિંમત બરાબર 22.50 રૂપિયા એટલે 22.50 રૂપિયા. બરાબર, હવે ગાજરની કિંમત બરાબર કેટલા, 67.50 રૂપિયા એટલે 67.50 રૂપિયા. દૂધીની કિંમત બરાબર કેટલા આવ્યા, 12 રૂપિયા, અને પૈસા કઈ આપેલા નથી એટલે 0 લખું. હવે ત્રણેય મળીને કેટલા, તો કે ત્રણેય નો સરવાળો કરવો પડશે, અહીંયા 0 5 ને 5 10 ની 16 વધી 1 અહીંયા પોઈન્ટ, 7 ને 2 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી 1, 6 ને 2 8 ને 1 9 ને 1 10 કેટલા આવ્યા બાળકો, 102 રૂપિયા. તો બાળકો, તમને શું કીધું છે કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ, તેના બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે. તો કીર્તિને બટાકા, દૂધી અને ગાજર ખરીદવા માટે 102 રૂપિયા આપવા પડશે. બરાબર, આ ખરીદીની યાદી પ્રમાણે જોઈએ તો એના બધું ખરીદવા માટે 102 રૂપિયા આપવા પડશે. તો બાળકો, આ તમારી બુકમાં બધા લખી લ્યો, પછી આપણે એચ જોઈએ. તો એચમાં જુઓ, એચમાં શું કીધું છે,
કે તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમારી જાતે બનાવવાનું છે. તો બાળકો, આ પણ મેં તમને હોમવર્કમાં કીધેલું હતું કે તમે જાતે બિલ બનાવજો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો. તો ચાલો આપણે બિલ બનાવીએ. તો પહેલા વસ્તુ, અહીંયા ભાવ લખીએ રૂપિયામાં. શું પ્રતિ કિલો? અને અહીંયા ખરીદવાનો જથ્થો. અને બાળકો, અહીંયા રકમ લખી નાખીએ. બરાબર, ચાલો. તો આ રીતે આપણે બિલ તૈયાર કરીએ. પહેલા શું? તો કે બટાકા. ચાલો, બટાકા ધારો કે આપણે 20 રૂપિયા ભાવ છે અને ખરીદવાના છે 1 1/3 કિગડા, એટલે કે 1.5 કિગડા. પછી ટમેટા, ટમેટાનો 30 રૂપિયા આપણે કિલોના ભાવે આપણે ખરીદવાના છે 1 1/4 કિગડા. હવે બાળકો, તમને જે રીતે ખરીદવાના હોય એમ તમે તમારી જાતે પણ આમાં રકમમાં ફેરફાર કરી શકો છો. હવે મરચા, મરચા 15 રૂપિયાના કિલો, એ 2 કિગડા ખરીદવા છે. બરાબર, હવે અહીંયા કુલ કરવાનું છે. તો પહેલા આપણે રકમ શોધીએ કેટલા રૂપિયા આપવા પડશે, પછી કુલ શોધાશે ને. તો ચાલો હવે આપણે તેની ગણતરી કરી જોઈએ. ચાલો પહેલા બટાકાની આપણે કિંમત શોધીએ. બટાકા ની કિંમત બરાબર 1 કિગ્રાના કેટલા છે? તો કે 20 રૂપિયા. 1 કિગ્રા બરાબર 20 રૂપિયા. બરાબર, બટાકાની કિંમત શું છે? તો કે 1 કિગ્રા બરાબર 20 રૂપિયા છે. હવે કેટલા રૂપિયા, સોરી, કેટલા ખરીદવાના છે? તો કે 1 કિગ્રો અને બીજા 1/2 કિલો, એટલે 1.5 કિલો થશે. 1 1/3 કિગડા ખરીદવાના છે. તો 1 કિગડા વત્તા 1/3 કિગડા થશે. 1 કિગડા બટાકાની કિંમત કેટલી છે? તો કે 20 રૂપિયા. આપણે લખીએ 1 કિગડા બટાકા બરાબર 20 રૂપિયા. હવે 1/3 કિગડા બટાકા કેટલા થશે? 1/3 એટલે અડધા. 1 કિલોના 20, તો 1/2 કિલોના કેટલા થશે? તો કે 10 રૂપિયા. નહીતર શું કરવાનું? 1/3 × 20 કરીએ તો 2 દાન 20. બરાબર, તો અહીંયા પણ કેટલા, સોરી, 2 દાન 20 એટલે કેટલા આવશે? 10 રૂપિયા. પછી આ બેનો સરવાળો કરે તો 20 ને 10 30 રૂપિયા. તો બટાકાની કેટલી કિંમત થશે 1.5 કિલોના? તો કે અહીંયા 30 રૂપિયા. હવે ટમેટા જોઈએ બાળકો. તો ટમેટાની કિંમત એક કિલોના કેટલા છે? તો કે 30 રૂપિયા. ટમેટાની કિંમત 1 કિગ્રા બરાબર 30 રૂપિયા છે. તો કેટલા છે? 1 1/4 કિગડા બરાબર 1 1/4 કિગડા બરાબર 1 કિગડા વત્તા 1/4, એટલે મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું તું 1/4 ભાગ એટલે કેટલા થશે? 5. બરાબર, ને 3/4 એટલે 1/4 થશે. તો 1 કિગડા ના કેટલા છે? તો 1 કિગડા બરાબર ટમેટા બરાબર કેટલા? તો કે 30 રૂપિયા. હવે 1/4 કિગડા ટમેટા બરાબર કેટલા થશે? 30 ના 1/4 કરવાના. તો 30 ભાગ્યા 4 કરો બાળકો. 4 5 20, પછી
7.50 રૂપિયા એટલે કે 7 રૂપિયા અને 50 પૈસા. હવે આ બે નો આપણે સરવાળો કરીએ તો 0.50 તો 50 જ રહેશે ને 30 ને 7 થશે 37 બરાબર. તો 37 રૂપિયા અને 50 પૈસા થશે. જો બાળકો 7 ચોક 28 ને બીજા આ 2 રૂપિયા થશે એટલે 30 થઈ જાય. તમે જુઓ 1 કિલો ના 30 રૂપિયા છે તો એના 32 ભાગ્યા 4 કરે એટલે 5 કિલો ના કેટલા, તો આ 4 વાર કરો ત્યારે આ 30 આવવા જોઈએ તો આપણે સાચા બરાબર. તો 7 ચોક ને 28 ના એ 2 વધી જાય એટલે 30 થઈ જાય ને, એટલે આપણે આ બરાબર છે. તો શું જવાબ આવ્યો? 37.50 રૂપિયા એટલે 37 રૂપિયા અને 50 પૈસા. ચાલો હવે આપણે મરચાની કિંમત શોધીએ બાળકો. મરચાનું શું કીધું છે? તો કે મરચાની કિંમત બરાબર 1 કિગ્રા બરાબર કેટલા? 15 રૂપિયા. હવે 1 કિગ્રા ના 15 રૂપિયા છે તો 2 કિગ્રા બરાબર કેટલા થશે? તો શું કરવાનું? 15 × 2 કરવા પડશે ને, તો 15 દુ કેટલા થશે? તો કે 30 રૂપિયા. જો બાળકો 1 કિગ્રા ના 15 રૂપિયા તો 2 કિગ્રા ના કેટલા થાય? 30 રૂપિયા. અહીં કેટલા લખશો આપણે? 30 રૂપિયા. હવે 30 ને 30 60, 60 ને 30 90, 90 ને 7 કેટલા થશે? તો કે 97 ને બીજા 0.50 રૂપિયા. બાળકો તમે આ ત્રણેય નો સરવાળો કરો એટલે 97.50 રૂપિયા આવશે બરાબર. તો હવે આ તો મેં મારી રીતે તમને રકમ લખાવેલી, પણ તમે તમારી યાદી બનાવી ખરીદીને અને રકમ લખી શકો છો બરાબર. તો બાળકો આ બધું તમારી બુકમાં વ્યવસ્થિત લખી લ્યો ને તમે આ રકમ તમારી જાતે પણ બદલીને તમારી જાતે પણ ગણતરી કરી શકો છો. હવે બાળકો આપણે મહાવરો જોઈએ, પેજ નંબર 70 ઉપર આપેલો છે. એમાં જુઓ રહીમની મુસાફરી પહેલો આપેલું છે. રહીમની મુસાફરી હવે રહીમે સારાએ પહોંચવા 1.25 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેને સારાએ જવા અને ત્યાંથી ઘેર પાછા આવવા માટે કુલ કેટલો અંતર કાપવું પડે? હવે બાળકો રહીમે સારા આ ઘર છે એનું બરાબર ને આ છે એની શાળા. હવે એને અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલું? તો કે 1.25 કિલોમીટર અંતર કાપવું પડે છે. હવે શાળાએ જવા માટે આટલું ને ત્યાંથી ઘેર પાછા આવવા માટે પણ એટલું જ અંતર કાપવું પડે 1.25. તો જવા માટે 1.25 કિલોમીટર અંતર કાપવું, આ પાછું ઘરે આવવા માટે પણ આટલું જ કાપવું પડે. શું કીધું છે? તેને શાળાએ જવા અને ત્યાંથી ઘેર પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? કુલ કેટલું અંતર? તો જવા માટે શાળાએ જવા માટે 1.25 કિમી અંતર કાપવું પડશે બરાબર. અને શાળાથી ઘરે આવવા માટે કેટલું? 1.25 કિમી અંતર કાપવું પડશે. તો બંને મળીને કુલ કેટલું અંતર? તો કુલ અંતર બરાબર 1.25 × 2 બરાબર. 2 વખત થશે ને 1.25 × 2. તો શું કરશો હવે બાળકો? તો આ 2 છે એ 1 હારે ગુણાકારમાં ને 2 છે એ 1/4 હારે ગુણાકારમાં. તો 1 × 2 વત્તા 1/4 ×
બે બરાબર, જો એક ગુણ્યા બે કર્યું અહીંયા વત્તા, આપણે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ ને એક વત્તા એક ચતુર્થાંશ લખી શકે ને આ રીતના, તો બે ગુણ્યા એક તાએ કર્યું વત્તા એક ચતુર્થાંશ ગુણ્યા બે, તો બે એકા બે વત્તા બે એકા બે ના છેદમાં ચાર, બરાબર આ રીતે લખી શકે. જુઓ બાળકો, અહીંયા આપણે ગુણાકાર કર્યું, બે એકા બે બે લખ્યા વત્તા બે એક ચતુર્થાંશ ગુણ્યા બે, તો બે ના છેદમાં ચાર આવશે ને. તો બાળકો શું આવ્યું, બે વત્તા બે ના છેદમાં ચાર, તો બે વત્તા બે ના છેદમાં ચાર, તો બે એકા બે ના બે દુ ચાર. જો બે એકા બે ના ભાગ પડ્યા ને ચાર ના બે દુ ચાર, બે બે ઉડી જશે, તો બે વત્તા એક ના છેદમાં બે એટલે શું લખું, બે પૂર્ણાંક એક તૃતીયાંશ, બરાબર. તો આટલું અંતર કાપવું પડશે. તો આપણે શું લખશું કે રહીમ ને રહીમે આએ જવા અને ત્યાંથી ઘેર પાછા આવવા માટે કુલ બે પૂર્ણાંક એક તૃતીયાંશથી અંતર કાપવું પડે, બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ કે ક્યાં સિક્કા બાળકો, બીજા દાખલામાં શું કીધું છે કે લતા છે રૂપિયા 7.50 માં એક પેન્સિલ અને એક પેન ખરીદે છે. ચાલો લતા કેટલા રૂપિયામાં પેન્સિલ ને પેન ખરીદે છે, તો કે 7.50 રૂપિયામાં. તેને કુલ 10 રૂપિયા આપ્યા, કેટલા આપ્યા લતાએ, 10 રૂપિયા આપ્યા ને 7.50 રૂપિયામાં ખરીદી કરે છે. દુકાનદાર તેને 50 પૈસા ને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા. શું દુકાનદારે લતાને 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા, તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો બાળકો પેલા તો લતાએ 7.50 રૂપિયામાં પેન ને પેન્સિલ ખરીદી, બરાબર. હવે તમે તમારું વિચારો, તમારી પાસે 10 રૂપિયા છે, તમે પેન અને પેન્સિલ ની ખરીદી 7.5 રૂપિયા ની ખરીદી, બરાબર. હવે દુકાનદાર ને તમે 10 રૂપિયા આપો છો, તો દુકાનદાર તમને કેટલા પાછા આપે પેલા એ આપણે જોઈ લઈએ. તો 10 - 7.50 કરી લેવાના, બરાબર. તો અહીંયા 0.00 કરશું, તો 0 અહીંયા 10 અહીંયા 9 ના અહીંયા 0, તો 5 ના અહીંયા 2, કેટલા આવ્યા 2.5 રૂપિયા. તમે મોઢે કરી શકો કે 10 રૂપિયા તમે આપો 7.5 ની વસ્તુ ખરીદો, તો 2.5 રૂપિયા તમને પાછા મળશે. હવે તમે 2.5 રૂપિયા દુકાનદાર પાછા આપે, આપણે આમાં તો લતાની વાત છે, પણ તમે તમારું વિચારી જુઓ. હવે તમને દુકાનદાર 2.5 રૂપિયા પાછા આપે, એમાં 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કાઓ આપે છે, તો કેટલા 50 પૈસાના સિક્કા આપે, કેટલા રૂપિયાનો સિક્કો આપે, તો શું આવશે બાળકો? તો પહેલા તો દુકાનદાર 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાનો સિક્કો, બરાબર આપ્યો હશે. 1 રૂપિયાના 2 સિક્કા તો 2 રૂપિયા થશે, ને 50 પૈસાનો બીજો એક સિક્કો એટલે 2.5 રૂપિયા થઈ જશે. તો એક તો આ રીતે દુકાનદાર આપશે, ને બીજું કઈ રીતના આપશે કે 50 પૈસાના 3 સિક્કા આપી શકે એટલે 1.5 રૂપિયો થાય ને. 50 પૈસાના 3 સિક્કા અને 1.5 રૂપિયો અને બીજા 1 રૂપિયાનો
एक सिक्को। बराबर, तो आ बे रीते दुकानदार ने पैसा आपी सके। का तो दुकानदार पाछा तमने एक रुपया ना बे सिक्का ने 50 पैसा नो एक सिक्को आपसे, का 50 पैसा ना 3 सिक्का ने 1 रुपया नो एक सिक्को आपसे। ए रीते तमने दुकानदार 2.5 रुपया आपसे। बराबर, केम के आपणे चोखू कीधु के दुकानदार 50 पैसा ने 1 रुपया ना सिक्का पाछा आप्या, એટલે આ રીતે તમને દુકાનદાર આપે। બરાબર, હવે બાળકો આપણે એના પછી જોઈએ રેલવે સ્ટેશનમાં। તો બાળકો તમે આ બધું પહેલા તો તમારી બુકમાં લખી લેજો, બરાબર, પછી આપણે આગળ હવે જોઈએ રેલવે સ્ટેશનમાં। ચાલો, તો પહેલા શું કીધું છે રેલવે સ્ટેશનમાં, એમાં મહેરબાની કરી ધ્યાન આપો, મેંગ્લોર થી થિરુવનંતપુરમ જવા વાળી મેંગ્લોર એક્સપ્રેસ 1/2 કલાક મોડી આવશે। ચાલો, ચોખવટ કરી દીધી, મેંગ્લોર એક્સપ્રેસ છે તે 1/2 કલાક મોડી આવવાની છે। અરે, આજે રેલગાડી મોડી આવી રહી છે, નિયત સમય 6:45 વાગ્યાનો છે। હવે બાળકો, રેલગાડી આવવાનો નિયત સમય એટલે દરજનો સમય। નિયત સમય એટલે કે દરરોજનો સમય કેટલો છે, તો કે 6:45 વાગ્યાનો। તો ચાલો આપણામાં સમય દર્શાવે 12, 3, 6, 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11। બરાબર, તો નિયત સમય 6:45 વાગ્યાનો છે, એટલે કેટલા 6:45 આ રીતના વાગશે, આટલા વાગે ટ્રેન આવી જાય। પરંતુ હવે શું કીધું છે કે મેંગ્લોર એક્સપ્રેસ 1/2 કલાક મોડી આવશે। તો ચાલો, 1/2 કલાક મોડી આવશે, તો 1/2 કલાક એટલે કેટલા મિનિટ થાય, 30 મિનિટ। જો બાળકો, 1 કલાક બરાબર 60 મિનિટ થશે, અને 1/2 કલાક એટલે 30 મિનિટ થશે, ને આ બે અંક વચ્ચે તો 5 મિનિટનો ગાળો હોય, એ તો તમને બધાને ખ્યાલ જ હશે। એ તો આપણે 4th ધોરણમાં ઘડિયાળમાં શીખી ગયા હતા ને, કે આ બે અંક વચ્ચે 5 મિનિટનો ગાળો હોય છે। જેમ કે અહીંથી અહીંયા મિનિટ કાંટો આવે તો 5 મિનિટ થાય, અહીંથી અહીંયા આવે તો 10 મિનિટ થાય। બરાબર, ચાલો હવે શું કીધું છે કે આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય કયો હશે। તો પહેલાનો આપણે એનું કીધું છે કે રેલગાડી આવવાનો અંદાજિત સમય શું હશે બાળકો। તો બાળકો, રેલગાડી છે એ 1/2 કલાક મોડી આવવાની છે, દરરોજ તો 6:45 વાગે આવી જાય છે, પરંતુ તમને ચોખ્ખું કીધું કે 1/2 કલાક રેલગાડી મોડી આવશે। તો 1/2 કલાક એટલે કેટલી મિનિટ, તો કે 30 મિનિટ મોડી આવશે। તો અંદાજિત સમય કયો હશે, તો કે જો અહીંયા 5, 10, 15, 20, 25, 30 આ કાંટો અહીંથી ફરીને ક્યાં આવશે, અહીંયા આવી જશે, ને આ કાંટો છે એ થોડોક અહીંયા ખસી જશે। બરાબર, તો અંદાજિત સમય આ હશે 6:45 વાગ્યાનો હતો, પરંતુ હવે કયો થઈ ગયો, 7:15, એટલે 7 ને અહીંયા હોય તો 7, 7 ને 5, 7 ને 10 અને 7 ને 15 નો। બરાબર, તો શું આવશે, આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય 7:15 કલાકનો હશે। બરાબર, કેમ કે 6:45 વાગે દરરોજ ટ્રેન આવતી, આજે 7:15 વાગે આવવાની છે। બરાબર, 1/2 કલાક મોડી। હવે નાઝિયા આ સ્ટેશન થી 2 કલાક પછી, 2 કલાક અને બીજી 1/2 કલાક એટલે 2.5 કલાક। બરાબર, 2 પૂર્ણાંક 1/3 છે ને, એટલે 2 કલાક ને બીજી 1/2 એટલે 1/2 કલાક થઈ, બીજા સ્ટેશન પર ઉતરશે, તે કેટલા વાગે ઉતરશે, તો બાળકો કેટલા, 7 ને શું કીધું છે નાઝિયા, 2 પૂર્ણાંક 1/3 કલાક પછી બીજા સ્ટેશને
ઉતરશે બરાબર તો 7 ને 15 છે હવે 7 ને 15 એ ટ્રેન આવશે પછી એમાં બેસશે નાઝિયા ને 2 અઢી કલાક પછી છે એ બીજા સ્ટેશને ઉતરશે તો ક્યારે તો પ્લસ આમાં બે પૂર્ણાંક એક તૃતીયાંશ કરવું પડે ને આપણે બરાબર તો શું કરશું આપણે તો કે 7 ને 15 વત્તા 2 કલાક 30 મિનિટ 7 ને 15 બરાબર 2 કલાક 30 મિનિટ કરવું પડશે તો કેટલા વાગશે તો કે 7 ને 2 9 વાગશે અને 15 મિનિટ ને 30 મિનિટ 45 મિનિટ થશે બરાબર જો બાળકો 7 ને 15 એ છે એ ટ્રેન ઉપડશે ને 2 ને બીજી અડધી કલાકે ને 2 ને 30 એ ટ્રેન 2 ને 30 એ તે નાઝિયા છે એ બીજા સ્ટેશને ઉતરશે તો 2 નો સરવાળો કર્યો 7 ને 2 9 15 ને 30 45 મિનિટ 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 નો સરવાળો કર્યો કલાક કલાક નો સરવાળો કર્યો આપણે આ રીતે નાના ધોરણમાં સરવાળો કરતા ને કલાક મિનિટ તો 7 ને 15 વત્તા 2 ને 30 તો અહીંયા 5 4 નાયા 9 કેટલા આવ્યા 9 ને 45 બરાબર તો ક્યારે નાઝિયા ઉતરશે કેટલા વાગે ઉતરશે તો નાઝિયા 9 ને 45 કલાકે ઉતરશે બરાબર હવે સી જોઈએ બાળકો સી માં શું કીધું છે તો સીમા તમને કીધું છે સાજીએ આ રેલગાડીને એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે જો બાળકો શું કીધું સાજીને એર્નાકુલમ પહોંચવા આ રેલગાડીથી 5 કલાક લાગે છે તો કેટલા વાગે પહોંચશે તો કેટલા વાગે ટ્રેન ઉપડશે કે ટ્રેન ઉપડશે 7 ને 15 વત્તા 5 કલાક લાગશે તેને પહોંચતા તો 7 ને 15 ઉપડે તો અહીંયા 8 ને 15 તો જુઓ બાળકો 7 ઉપર થી અહીંયા 1 કલાક 2 કલાક 3 કલાક આ 4 કલાક અને 12 ઉપર આવે ત્યારે 5 કલાક થશે ને તો 7:30 થી 8:15 1 કલાક 9:15 2 કલાક 10:15 3 કલાક 11:15 4 કલાક અને 12:15 5 કલાક આમાંય ખબર પડી જાય હવે ગણતરી થી જોઈએ તો ટ્રેન ઉપડશે 7 ને 15 ને 5 કલાકે પહોંચશે બરાબર તો 7 ને 15 વત્તા 5 કરવા પડશે ને તો અહીંયા કલાક કલાકની સાથે સરવારો મિનિટ મિનિટની સાથે કલાક 7 15 મિનિટ કલાક 5 ને મિનિટમાં કાંઈ છે નહીં અહીંયા 15 અને 7 ને 5 કેટલા થશે તો કે 12 ક્યારે 12 ને 15 એટલે કે 12:15 થયા ને તો શું લખશો આપણે સાજીને સાજી 12 ને 15 12 ને 15 કલાકે એર્નાકુલમ પહોંચશે બરાબર 12 ને 15 એર્નાકુલમ પહોંચશે તો બાળકો આ બધા દાખલા તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો આપણે અહીંયા આ ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક નવું શીખીશું પણ એ પહેલાં તમને જે કંઈ બોર્ડમાં મેં આજે કરાવ્યું છે એ તમારે બધું વ્યવસ્થિત તમારી બુકમાં લખવાનું રહેશે